म्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारवार श्रितसकलजीवाति सुखदो महश्रेयो मूर्ति जयति सहि नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री श्री महाराजनी श्री श्रीगणश्या महाराजनी લોયાધામ ન્યૂજર્સીના દિવ્ય સિંહાસનની અંદર બિરાજમાન સર્વાવતાર ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે યુકેની અંદર લોયાધામનો આપણો પરિવાર કે જે ત્યાં આગળ અત્યારે આ સત્સંગ શિબિર ખરીને આજે બધાએ તમે ત્યાં લાભ લઈ રહ્યા છો એવા યુકેની અંદર અત્યારે શિબિરની અંદર ઉપસ્થિત બધા ભક્તો તેમજ શિકાગોની અંદર પરમભક્ત શ્રી રાજેશભાઈ એમના ઘરે ઉપસ્થિત શિકાગોની અંદર તમામ ભક્તો તેમજ આજે લોયાધામ મેકનની અંદર ઉપસ્થિત લોયાધામ મેકનના મંદિરની અંદર બેઠેલા તમામ લોયાધામના પરિવાર ભક્તોને હેજથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો આજે લોયાધામ યુકેની અંદર શિબિર ચાલી રહી છે લોયાધામ મેકનમાં આપણી રેગ્યુલર આ સભા છે અને શિકાગોની અંદર આપણી જે નિત્ય પંદર દિવસે સભા થાય છે બધી સભાનો સંયોગ આ એક જ સમયે ભેગો થયો છે આજે ખાસ તો લોયાધામ યુકેની અંદર શિબિર કરી રહેલા ભક્તો એને ખાસ ખાસ બિરદાવું કે વાલા ભક્તો તમે ત્યાં યુકેમાં રહીને સંતો જ્યાં નથી પ્રત્યક્ષ સ્વરૂપે હાજર અને ત્યાં તમે ભેગા થઈને જ્યારે આવી શિબિર કરો છો ત્યારે ગુરુજીને અમને સંતોને બધાઈને બહુ આનંદ થાય છે ગુરુજીનો તમારી ઉપર અણહદ રાજીપો થાય છે જેમ તમે યુકેમાં શિબિર કરો છો સંતો ત્યાં પ્રત્યક્ષ હાજર નથી એમ જ અહીં અમેરિકામાં પણ સંતો બધી જગ્યાએ દેહે કરીને પ્રત્યક્ષ હાજર નથી પરંતુ આજે શિકાગોના ભક્તો મેકનના ભક્તો પણ આવી જ રીતે સભાઓ કરે છે આજે ખાસ કરીને યુકેના ભક્તોને વધારે ધન્યવાદ એટલે આપો તમે શિબિર ત્યાં આગળ આવી રીતે ભેગા થઈને આધ્યાત્મિક ગોષ્ઠી ગોઠવી છે કેટલાય નવા ભક્તો આ સભાની અંદર છે કે જે ભક્તો આપણા ભક્તોના યોગમાં આવી ભગવાન શ્રીહરિની નિષ્ઠાથી મહારાજની આજ્ઞા અને ઉપાસનાથી હૃદયની અંદર એ આજ્ઞા અને ઉપાસનાના સ્ત્રોતોને જેને ઠચ કર્યા છે એવા ઘણા બધા ભક્તો લોયાધામ યુકેની સભામાં છે આનંદ તો ત્યારે થશે કે જ્યારે અહીંયા આગળ શ્રી ઘનશ્યામ મહારાજનો મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવશે અને ત્યારે વાહોડા ઘનશ્યામ મહારાજના પ્રતિષ્ઠા ઉત્સવમાં યુકેથી ભક્તો આવશે શિકાગોથી આવશે મેકનથી આવશે અલગ અલગ સ્ટેટોમાંથી આવશે બીજા દેશોમાંથી આવશે અને ત્યારે લોયાધામ પરિવાર અહીંયા આગળ મહારાજ અને ગુરુજીના સાનિધ્યમાં ભેગો થશે ત્યારે બહુ આનંદ થશે ત્યારે દેખાશે કે એક સભા યુકેમાં બેઠી છે એક મેકનમાં બેઠી છે એક બેઠી છે શિકાગોમાં બધી સભા ત્યારે એક સાથે પ્રત્યક્ષ દેહે કરીને ભેગી થશે આનંદ જુદો હશે એ ઉત્સવની અંદર તમામ ભક્તો બધા જ કામ પડતા મૂકીને જોબો ઉપર રજાઓ મૂકીને રજા ના મળે તો મનથી બીમાર થઈને ગુણાદિતાનંદ સ્વામી કે એમ ગોળાનો પગ સ્વપ્નમાં ભાંગ્યો તો એમ આપણે સ્વપ્નમાં પણ બીમાર પડીને આ ઉત્સવમાં આવવાનું છે એવા રૂડા ઘનશ્યામ મહારાજ એવા રૂપાળા ઘનશ્યામ મહારાજ જે કેટલાયની નજરને ખેંચી લેવા મહારાજ આવે છે વાલા ભક્તો આજે જ્યારે આપણી આ સભા છે લોયાધામ યુકેમાં જ્યારે શિબિર છે ત્યારે હરિચરિત્રામ સાગરની સદગુરુ આધારાનંદ સ્વામી રચિત થોડીક પંક્તિઓ છે જેની અંદર મહારાજની સેવાનો બહુ મોટો મહિમા લખ્યો છે આપણા બહુ મોટા ભાગ્ય છે કે આપણને આ જન્મે ભગવાન શ્રીહરિનો યોગ છે આપણને આ જન્મે મહારાજની પ્રાપ્તિ થઈ છે આપણને આ જન્મે મહારાજની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે આપણા બહુ મોટા ભાગ્ય છે મહારાજ બહુ દયાળુ છે એ મહારાજની સેવા કરવાનો કેવો મહિમા છે એ સ્વામીએ હરિચરિતાનું સાગરની પંક્તિઓમાં લખ્યું છે એને આપણે થોડી સાંભળીએ અને પછી સમજીએ સ્વામી લખે છે सेवा करे ता होत बै हरि को को कीन आसर अनन्त ब्रह्माण्डके जनहे जेता अनंत अनन्त ब्रह्माण्डके जनहे जेता કો નિરંતર એ દેતા તાકો નિરંતર એ દેતા જિનને સેવા કરી હે જૈસે જિનને સેવા કરી હે જૈસે तिन को देवत हे हरि तेसे तिन को देवत हे हरि तेसे ताको भूलत नहीं हरि नहि हो ताको भूलत नहीं हरि नहि हो અંતર જામી કહાવત સબહુ અંતર જામી કહાવત સબહુ સ્વામી કે છે સેવા કરે તાકી હોત બડાઈ જીવનમાં સેવા એ એવું તત્વ છે સેવા એ એવું સાધન છે પુરુષોત્તમ નારાયણ પણ સેવાથી વશ થાય છે ભગવાનના મોટા પુરુષો પણ સેવાથી વસ થાય છે ભગવાનના સંતો ભક્તો પણ સેવાથી વશ થાય છે વસ થાય છે કહેતા રાજી થાય છે રાજીપો એ વશીકરણ છે જેની ઉપર જે રાજી હોય એને વશ વર્તે સ્વામી કે છે સેવા કરે છે એની બહુ બળાઈ વધે છે વાલા ભક્તો આ જીવનનો આધાર શ્વાસ છે જીવનનો આધાર શ્વાસ છે સત્સંગનો આધાર સેવા છે શ્વાસ બંધ થાય એટલે જીવન પૂર્ણ થાય સેવા જ્યારે જીવનમાંથી પૂર્ણ થાય ત્યારે આધ્યાત્મના રસ્તાનો અંત આવે છે શ્રીજી મહારાજની મૂર્તિના અગાધ અગાધ સ્પેસ જગ્યા એમાં ચાલવા માટેનું જો કોઈ પરિબળ હોય તો સેવા છે સેવા જેવું કોઈ સાધન નથી સેવા છે એનાથી જેટલી મોટાઈ મળે છે એવી કોઈ વાતે કરીને મળતી નથી કઈ મોટાઈ મહારાજ એની ઉપર બહુ રાજી થાય એ જ મોટાઈ મહારાજનો રાજીપો છે એ જ સાચી મોટાઈ છે સેવા કરે તાકી હોત કો કોઈ કી આશા ન રહાઈ ભગવાનને કોઈની આશા નથી ભગવાન અનઅપેક્ષિત છે ભગવાન પૂર્ણ કામ છે મહારાજની કોઈ સેવા કરશે અને મહારાજ કાર્ય પૂરું થશે એને કોઈની અપેક્ષા નથી એને કોઈની સેવાની જરૂર નથી એને કોઈની સેવાની આશા પણ નથી આપણને માથું દુખતું હોય તો આપણને એવી ઈચ્છા થાય કોઈ મારું માથું ડાપી દે આપણને ભૂખ લાગી હોય તો આપણને એમ થાય મને કોઈ જમાડી દે આપણે બીમાર હોઈએ તો આપણને એવી આશા રહે કે મને કોઈ દવાખાને લઈ જાય આપણને રૂપિયાની જરૂર હોય તો આપણને એવી આશા રહે કે અમારો મિત્ર છે કે અમારો ભાઈ છે કે અમારો સંબંધી છે મને રૂપિયા આપે પણ ભગવાન શ્રીહરીને કોઈ પ્રકારની આશા મારી કે તમારી પાસે તો નથી પણ અનંત કોટી બ્રહ્માંડના જે મોટા મોટા ઈશ્વરો છે એ ઈશ્વરો પાસે પણ શ્રીજી મહારાજને કોઈ અપેક્ષા નથી અક્ષરધામના મુક્તો પાસે પણ શ્રીજી મહારાજને કોઈ અપેક્ષા નથી શ્રીજી મહારાજ એવું પૂર્ણ પાત્ર છે કે જે જેને કોઈ ભરી શકે એમ નથી શ્રીજી મહારાજ અનંતને ભરે અનંત શ્રીજી મહારાજને ન ભરી શકે શ્રીજી મહારાજ અનંતને આપે અનંત ભેગા થઈને શ્રીજી મહારાજને ન આપી શકે શ્રીજી મહારાજ અનંતને અનંતની સેવા કરે પણ અનંત ભેગા થઈને શ્રીજી મહારાજની યથાર્થ સેવા ન કરી શકે શ્રીજી મહારાજ એટલે શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ એટલે ભગવાન સ્વામિનારાયણ એનો જે સ્વભાવ એની જે આકૃતિ એની જે લાવણ્યતા એની જે દયાળુતા એની જે કરુણા એ સુખમય મૂર્તિ એક અને માત્ર એક છે એ નારાયણ જેવો થવાને લોયાના તેરમાં વચનામૃત પ્રમાણે અનંત કોટી યુગો સુધી સાધન કરીને કોઈ સમર્થ નથી એ તો એક છે એક એક છે પણ એવો રાજાદી રાજ છે કે જેને મારીને તમારી પાસેથી કાંઈ જોતું નથી છતાંય પણ એક એની દયા છે એક એની કૃપા છે એક એમના હૃદયમાં પડેલી કોઈ કરુણાનો સ્ત્રોત છે જીવના કલ્યાણને અર્થે આજે તમે આ લોયાધામ યુકેમાં બેઠા છો એ યુકે ની અંદર તમે શિબિર કરીને બેઠા છો આ રવિવારનો દિવસ રજાનો છે આવતીકાલે પણ તમારે રજા છે તમે આવી શિબિર કરો છો આમાં કેટલાય નવા યુવાનો છે કે જેને ભગવાન શ્રીહરિની ઓળખાણ હજુ હમણાં જ શરૂ થઈ છે સંદીપ ભગત જેવાને કેટલાય ભક્તો વર્ષોથી ગુરુજીને સેવીને પાકા થયા છે અને બીજાને ઓળખાવે છે રામજીભાઈ જેવા દેવશીભાઈ જેવા એવા પાકા ભક્તો જેને જન્મથી સત્સંગ છે એવા ભક્તો છે શિકાગોની અંદર બેઠા છે છેવા પાકા ભક્તો કોઈક નવા ભક્તો પણ બેઠા છે મેકનની અંદર પણ વર્ષોથી જૂના ભક્તો બેઠા છે ને કોઈ નવા પણ બેઠા છે જૂના પણ સેવા કરે છે નવા પણ સેવા કરે છે હું ત્યાગી છું હું પણ મારાથી બનતી સેવા કરું છું પણ યાદ રાખો શ્રીજી મહારાજ મારીને તમારી સેવાને સ્વીકારે છે મને તમને સેવા કરવા માટેનો અવસર આપે છે એ આપણા મોટા ભાગ્ય છે એ ચાહે નવો હરિભગત હોય જૂના હરિભગત હોય એ કદાચ આજ થયેલા સાધુ હોય વર્ષો જૂના સાધુ હોય પણ શ્રીજી મહારાજના બગીચાની અંદર જેને ડીસ ઉપાડવા મળી શ્રીજી મહારાજના બગીચાની અંદર જેને રસોઈ કરવાનો અવસર મળ્યો શ્રીજી મહારાજના બગીચાની અંદર જેને કથા કરવા કથા સાંભળવા કોઈ પણ પ્રકારની રૂપિયા કરી રૂપિયા ડોલર પાઉન્ડે કરીને સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો કોઈ પણ રીતે દેહે કરીને શરીરે કરીને કે મને કરીને સેવા કરવાનો લાભ મળ્યો મહારાજ ઉપર આપણે કાંઈ ઉપકાર નથી કરતા મહારાજે આપણને લાભ આપ્યો છે આપ્યો છે કારણ એને કોઈની આશા નથી શા માટે નથી આધાર સ્વામી લખે છે અનંત બ્રહ્માંડ કે જન હે તાકો નિરંતર એ દેતા અનંત કોટી બ્રહ્માંડોના ઈશ્વરોને અનંદ કોટી બ્રહ્માંડોના દેવતાઓને અનંદ કોટી બ્રહ્માંડોના પ્રજાપતિઓને અનંદ કોટી બ્રહ્માંડોના મનુષ્ય આદિકને પશુ પક્ષી આદિકને દેવાવાળો એક છે એ છે ભગવાન સ્વામિનારાયણ એને જીવ શું આપવાનો શું આપવાનું પર્વતભાઈ એ મહારાજને કે મહારાજ તમારે શું જોઈએ આ તો ચરિત્રો છે મોટાના તમારે શું જોઈએ મહારાજ કે પર્વતભાઈ તમારી પાસે શું છે પર્વતભાઈ કે મહારાજ ઘણું છે માગો ને મહારાજ કે પર્વતભાઈ તમારી પાસે જો કાંઈ હોય તો આપો કોટી બ્રહ્માંડોમાં બધું અમારું છે તમારું શું છે તમારું હોય આપો ભગવાન દરેકને આપે છે પણ એનો દયાળુ સ્વભાવ કેવો છે જીનને સેવા કરી હે જે તિન કુદેવ હૈ હરિ તે સે જેને અલ્પ સરખી સેવા કરી ભગવાન શ્રીહરિની ભગવાનને ભૂલતા નથી આ જગત કૃતજ્ઞિ હોઈ શકે પણ ભગવાન શ્રીહરિ કૃતજ્ઞ નથી ભગવાન શ્રીહરિ તો કૃતજ્ઞ છે કરેલા કૃત્યને સારી રીતે યાદ રાખે છે અને સારી રીતે એનું વળતર આપે છે ભગવાન સ્વામીનારાયણના આ બગીચાની અંદર કોઈ જાને અજાને કોઈ પણ રીતે સેવા કરી છે એનું મહારાજે રૂડું કર્યું છે રૂડું કર્યું છે બહુ દયાળુ છે મહારાજનો જે દયાળુ સ્વભાવ શાસ્ત્રોમાં ઘણીક વખત વાંચીએ ત્યારે આપણને એવું લાગે કે મહારાજ જેવું તો કોઈ નથી મહારાજ જેવું કોઈ નથી મહારાજ જેવું કોઈ થશે પણ નહીં મહારાજ જેવું કોઈ હશે પણ નહીં અને મહારાજ એવું પરમ તત્વ છે મહારાજ એવું અગમ્ય તત્વ છે મહારાજ એવું સર્વથી પર તત્વ છે જે મારા તમારા આ વખતે કોઈ પણ રીતે ખબર નહીં એની કઈ કૃપાને કઈ દયા કે મારીને તમારી મુઠ્ઠીમાં આવીને તત્વ પડ્યું છે મુઠ્ઠીમાં કહેતા મને તમને એનો પરિચય થયો છે એ મુઠ્ઠીમાં છે એ તો બંધાતા પણ નથી પણ એવા મહારાજ ઓળખાય છે ને દિલથી ભજજો દિલથી ભજજો દિલથી એ શ્રીજી મહારાજનો સંબંધ રાખજો હૃદયથી એ મહારાજની સાથે ભેગા રહેજો આ શરીરથી હું જુદો છું આત્મા છું અક્ષર છું આવો ભાવ નિત્ય કેળવતા રહેજો કેળવતા રહેજો પુરુષોત્તમ ને અખંડ નિવાસ કરીને હૃદયમાં રાખવા છે આવા મોટા મહારાજ મળ્યા નથી છોડવા અનંતના ભોગે મારે મહારાજને રાખવા છે મહારાજના ભોગે મારે અનંતને નથી રાખવા અનંત કોટી જગતની સંપત્તિને બાળીને મારે શ્રીજી મહારાજને રાખવા છે શ્રીજી મહારાજને છોડીને મારે અનંત કોટી બ્રહ્માંડોની સંપત્તિ પણ ન જોઈએ ન જોઈએ આપણી પાસે ક્યાં જાજુ છે આપણી પાસે આ આંખ નાક કાન જીવરૂપી જે સંપત્તિ મહારાજે આપી છે ને એનાથી મહારાજની એટલી સેવા કરીએ આંખથી મહારાજને જોઈએ કાનથી મહારાજની વાતોને સાંભળીએ જેપથી મહારાજના ગુણોને ગાઈએ ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ કરીએ સ્પર્શ કરીએ યુકેની અંદર તમે જે નવા યુવાનો છો ને આ શિબિરની અંદર છો તમારો અત્યારે ચડતો રંગ જોઈને આનંદ થાય છે હમણાં જ ગઈ વખતે એક સભા જ્યાં કરી હતી ભગતનું નામ મને સ્મૃતિ અત્યારે ના રહી પણ ત્યાં સભા થઈ અને એમનો ચડતો રંગને સેવાની શ્રદ્ધા એ જોઈ બહુ આનંદ થયો એવા ઘણા બધા ભક્તો છે કે જેને જોઈને આનંદ થાય છે બસ નવો નવો રંગ સેવાની અંદર રાખતા રહેવું મહારાજ નીલકંઠવરની સ્વરૂપે શ્રીરંગ ક્ષેત્રની અંદર પધાર્યા છે નીલકંઠવરની સ્વરૂપે મહારાજ વિચરણ કરે છે અનંત જીવોનું કલ્યાણ કરવા માટે મહારાજનું વિચરણ હતું કોટી જીવોને પોતાના યોગમાં લઈને આપણને એમ લાગે કે આ સત્સંગમાં હું કેવી રીતે આવ્યો હોઈશ કંઈક આવી ઘટનાઓ આપણી સાથે ઘટી હશે કંઈક આવો યોગ આપણને પૂર્વે મળ્યો હશે કારણ કે ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે આપણે અહીં આવીને બેઠા છીએ તે આ તો એવું લાગે છે કે જાણે કોઈ લોકમાંથી આવ્યા હોઈશું તમને ત્યાં સાધુનો યોગ ના હોય સાધુ બોલાવા વાળા નથી સાધુ તમને એવું કહેતા નથી કે તમે અહીં આવો અને તમે આવી રીતે એક હરિભગતના ઘરે શિબિર માટે ભેગા થાવ ભક્તો પંદર દિવસે શિકાગોમાં ઘેર સભા માટે ભેગા થાય મેકનમાં ભક્તો મંદિરે ભેગા થાય સાધુ નથી બોલાવા વાળાને ત્યાં ભેગા થાય એ પૂર્વેના છો તમે પૂર્વના છો આ જન્મના હોય ને એને પચાસ વખત કહેવું પડે આવજો 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 અમે કહીએ ને તોય અમને એમ કહે છે કે સ્વામી સ્કેજ્યુલ જોઈ લઈશ મારો કાર્યક્રમ શું છે હું જાણી લઈશ એની જગ્યાએ તમે તમારા સ્કેજ્યુલ શ્રીજી મહારાજને અને ગુરુજીને રાજી કરવા માટે આવી સત્સંગ સભા ગોઠવો છો કેમ આનંદ ના થાય કેમ શ્રીજી મહારાજ તમારી પર રાજી ના થાય શ્રીજી મહારાજને ના થવું હોય તો એ થવું પડે કોણ ભગવાન ભજવાવાળો છે તમને ખબર છે જે ધંધામાં મંદી હોય ને એ ધંધો જો સારો થોડોક ચાલે ને તો ઓનર બહુ રાજી થાય ભગવાન ભજવાનો ધંધો અત્યારે તમે જો મંદીમાં છે પણ એની અંદર કોઈ જૂજ તમારા જેવા ભક્તો આમ ભેગા થઈને ભગવાન ભજતા હોય શ્રીજી મહારાજ રાજી થાય આ સત્સંગનો ઓનર શ્રીજી મહારાજ છે આ કંપનીના ઓનર શ્રીજી મહારાજ છે આત્યંતિક કલ્યાણ આ કંપની દ્વારા આપવામાં આવે છે સ્વામિનારાયણ કંપની છે સ્વામીનારાયણ ક્લાસ છે જેમાં બેસીને આપણે મહારાજને ઓળખીએ છીએ બન વાલા ભક્તો મહારાજનું આત્યંતિક કલ્યાણ કરવા માટેનું મિશન મહારાજ નીલકંઠ વરની સ્વરૂપે ફરે છે શ્રીરંગ ક્ષેત્રમાં પધાર્યા છે ત્યાં કાવેરી નદીમાં મહારાજે સ્નાન કરીને ફૂલવાડીમાં ઉતારો કર્યો ફૂલવાડીમાં ઉતારો કર્યો મહારાજનું તો મહારાજનું તો ખેંચાન જ એવું કે ગમેવો પામર જેવું હોય ખેંચાઈ જાય લોહીચુંબક હોય એ પડ્યું હોય તો લોઢું ખેંચાય જ પણ લોહીચુંબક હોય તો લોઢા સિવાયની બીજી ધાતુ ન ખેંચાય પણ શ્રીજી મહારાજ તો એવું ચુંબકત્વ છે કે જેની અંદર પશુ પણ ખેંચાય પક્ષી પણ ખેંચાય મનુષ્ય પણ ખેંચાય દેવતા પણ ખેંચાય ઈશ્વર પણ ખેંચાય અને અક્ષર ધામના મુક્ત પણ ખેંચાય કાદવ જેવા જીવ પણ ખેંચાય અને સોના જેવા જીવ પણ ખેંચાય અને પ્લેટિનમ જેવા મુક્તાત્માઓ પણ ખેંચાય એવું પાત્ર એવું કોઈ જો લોહી ચુંબકત્વ તત્વ હોય તો એ શ્રીજી મહારાજ છે મહારાજની અંદર મહારાજ ફૂલવાડીમાં બેઠા છે અને ફૂલવાડીની અંદર ઉતારો કર્યો ત્યાં વાડીના માળીએ સારા સારા મીઠા મીઠા ફળ લાવીને મહારાજને આપ્યા કે પ્રભુ આ જમો એને એવું લાગ્યું કે આ વર્ણી બહુ તપસ્વી છે આ વરણી કોઈ તેજસ્વી પુરુષ લાગે છે આ જો મારા ફળ જમશે તો મારું સારું થશે વર્નીને કહે છે આ ફળ જમો મહારાજે ત્યાં પોતાની પાસે શાલિગ્રામ હતા શાલિગ્રામને નૈવેદ્ય ધરાવ્યું રોજ મહારાજ એને નહીં ધરાવે થોડું ફ્રૂટ જમે બાકીના ફળ માળીને પાછા આપે નિત્ય મહારાજ કંઈક સારી વાતો કરે મહારાજ રોજે માળીને બેસાડે બેસાડીને મહારાજ કહે ભગવાન ભજવા મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે સાધુનો સમાગમ બહુ દુર્લભ છે ભગવાનનું મળવું બહુ દુર્લભ છે ઓલા માળીને શ્રીજી મહારાજના તમામ શબ્દો એવા ને એવા હૃદયમાં રમ્યા કરે મહારાજ બોલે મહારાજ બોલે મોતીના દાણા ખરતા હોય ને એવું લાગે મહારાજ બોલે બરફીના ટુકડા પડતા હોય ને એવું લાગે મહારાજ બોલે પેંડાના બટકા આવતા હોય ને એવું લાગે મહારાજ બોલે અમૃત વરસતું હોય એવું લાગે સામેના જીવને એમ થાય જાને સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરીએ શ્રીજી મહારાજ માળીને ઉપદેશ આપે નિત્ય વાતો કરે માળીનો નિત્યનો ક્રમ સારા ફળ લાવવા મહારાજને આપવા મહારાજનો નિત્યનો ક્રમ માળીને ફ્રૂટ થોડું લઈને પાછું આપવું અને થોડી વાતો કરવી અમને સાધુને મહારાજે ડ્યુટી આપી ગ્રહસ્થ તમારી અનવસ્ત્ર કરીને સેવા કરે છે એમ તમારે કથા વાર્તાએ કરીને એની સેવા કરવી તમે અમને અન અને વસ્ત્ર પહોંચાડો તમે સાધુને કોઈ પણ પ્રકારની તકલીફોએ દૂર કરો આ લોકની દેહની સાધુને તમને પરલોકનું ભાથું આપવાનું શ્રીજી મહારાજની આજ્ઞા છે એટલે જ પૂજ્યપાદ ગુરુજી આજે જો તો ખરા બે ટાઈમના રોટલા પણ પૂરા સારી રીતે નથી જમતા અને એનાથી કરોડો ઘણી મહેનત એ રોટલાનું કેટલું લોહી બનતું હશે ખબર નહીં પણ એનાથી કરોડો ઘણો લોહી આ સત્સંગને માટે વાપરે છે હરિભક્તોને રાજી કરવા માટે આ સત્સંગની સેવા માટે આજે આટલી ઉંમરે બીમાર હોય કે સાજા હોય પણ સત્સંગની દોડા દોડીમાં સતત પોતાના શરીરને ઘસે છે પાછળ સંતોને પણ એવો જ ઉપદેશ આપ્યો છે એટલે જ આપણા સંતો દેશ વિદેશમાં વિચરણ કરી કરીને એક એક જીવને પકડી પકડીને ભગવાન સોમેનની ઉપાસના દ્રઢ કરાવે છે તમે જાણો છો સંતો જ્યારે લંડન આવે કે સંતો જ્યારે અમેરિકામાં વિચરણ કરતા હોય રાતના મોડા સુધી તમે સત્સંગ કરતા હો તમને ધન્યવાદ તમે મોડા સત્સંગ કરીને સવારે જોબે જાઓ અને સંતોને ધન્યવાદ જે સંતો તમારી સાથે બેસીને તમને સત્સંગ કરાવે આવો યુગ આવો યોગ મહારાજે આપણને આપ્યો આ યુગમાં શ્રીજી મહારાજ ઓલા માળીને વાતો કરે વાડીને વાડીના માળીને વાતો કરીને સારા મીઠા ફળ રોજ આવી રીતે આપે બે મહિના ત્યાં યા એક દિવસ માળી માટે ભાત આવ્યા ભાત એટલે ટિફિન એના ઘરવાળા લઈને આવ્યા એટલે માળીએ વરણીને કીધું કે તમે થોડું મારી ભેગા જમો ત્યારે શ્રીજી મહારાજે મહારાજને કહે છે હે બાલારામ અમારું ભોજન જમો મહારાજ કહે અમે અન્ન જમતા નથી અમે તો ફળ અને ફ્રૂટ જમવા વાળા જોગી પુરુષો છીએ સંસારનો ત્યાગ કરીને નીકળ્યો છું મારે તો મારા શરીરની અંદર માતાના રુધિરનો ભાગ છે એને પણ બાળી દેવો છે અને જો હું અનાજ જમું તો એનું લોહી બને મારે તો અત્યારે જે લોહી બનેલું છે માતાનું જે લોહી છે એને પણ બાળવો એવો મારો સંકલ્પ છે ઓહો શ્રીજી મહારાજને તપ કરવાનો કેવો ઈશક કેવો ઈશક એ શ્રીજી મહારાજે એટલું તપ સાના માટે કર્યું એમ કહેવાય છે શાસ્ત્રોમાં કે શ્રીજી મહારાજના શરીરમાં જો કાંટો વાગે ને તો લાલ લોહી ના નીકળે પાણી નીકળે એવું મહારાજે શરીરને સૂકવી નાખ્યું હતું સુકવી નાખ્યું હતું એક એક નાળી ઉઘાડી દેખાતી હતી એ પુરુષોત્તમ નારાયણને એટલું કરવા પાછળનું એક જ તાત્પર્ય હતું તમે લંડનમાં છીએ અહીં અમેરિકામાં ભક્તો છે આપણે બધા જેના પ્રતાપે અમે સાધુન તમે હરિભક્તો સુખી છીએ ને એ શ્રીજી મહારાજનું લોહી ઉપર આપણે સુખી છીએ ક્યારેય આપણે ન ભૂલવું જોઈએ આપણને મળતા મેવા મીઠાઈઓ કે આપણને મળતા માન સન્માનો આપણને મળતી કોઈ પણ પ્રકારનો સુખ સાહેબીઓ એ શ્રીજી મહારાજનું લોહીનું કરેલું પાણી છે એ છે આપણું કાંઈ નથી આપણા પ્રારંભનું નથી મહારાજનું છે મહારાજનું છે મહારાજે એટલું સહન કર્યું છે એના સુખે કરીને આપણે સુખ્યા છીએ ભલે બાજરાનો રોટલો ખાઈને સુખ્યા હોઈશું પણ એ શ્રીજી મહારાજના તપનું ફળ છે ભલે કોઈ કાજુના રોટલા ખાઈને સુખી હોય પણ એ શ્રીજી મહારાજના તપનું ફળ છે આપણું નથી આપણી પાસે જે કાંઈ છે એ મહારાજનું જ છે મહારાજનું જ છે આપણે જેટલા સુખ્યા છે મહારાજથી જ છીએ આપણે જેટલા દુખ્યા છીએ આપણા સ્વભાવથી છીએ જેટલા સુખિયા છે શ્રીજી મહારાજથી છે જેટલો આપણને શ્રીજી મહારાજનો સંબંધ વધારે છે એટલે આપણે વધારે સુખિયા છીએ જેટલો આપણને આપણા સ્વભાવનો સંબંધ છે એટલે આપણે વધારે દુખ્યા છીએ માટે સ્વભાવના સંબંધને છોડી મહારાજનો સંબંધ વધારવો અંતકરણના સ્વભાવને છોડી અંતરયામીના સ્વભાવને સંબંધને વધારવો પોતાના દુષસ્વભાવને છોડી ગુરુદેવ જેવાના સંબંધને વધારવો નીલકંઠ વર્નિ કે છે અમે અનાજ નથી જમતા અમે તો ફક્ત ફળ જમીએ છીએ ઓલો માળી બહુ ભાવથી બહુ ભાવથી શ્રીજી મહારાજ તો અનપેક્ષિત પાત્ર છે જેને કશું નથી જોઈતું પણ ઓલો માળી મહારાજને કરગરે છે હે વરનીરાજ હે બાલારામ મારે તો એવો નિયમ છે કે હું જો ભાથું જમવા બેઠો હોઉં અને મારી બાજુમાં કોઈ ભૂખ્યા હોય તો મારે એને જમાડીને જ જમવું આવો મારો નિયમ છે તો તમારે જમવું જ પડશે એ માળીનો એક નિર્દોષ ભાવ એ માળીનો એક હૃદયનો ભાવ એ માળીના હૃદયમાંથી ઉદભવેલી ઉદભવેલી એક આર્તનાદની પ્રાર્થના એને નીલકંઠ નીલકંઠવર્નીએ સાંભળી અને નીલકંઠ નીલકંઠવર્ની કહે છે કે જો તમે રાજી થતા હો તો હું થોડાક ગ્રાસ તમારા લઈશ મહારાજને અનાજ ભાવતું નથી અનાજ જોવું ગમતું નથી પણ એક માળીનો આગ્રહ એના કારણે શ્રીજી મહારાજ થોડુંક અનાજ જમ્યા જમ્યા ને પછી મહારાજ બે મહિના ત્યાં રોકાયા હતા અને મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા મહારાજને થયું આવે મારે અહીં નથી રોકાવું નક્કી આ રોજ મને હવે ભાત જમવા આગ્રહ કરશે અને મારે તો અનંતજીઓનું કલ્યાણ કરવું છે મહારાજ એનું રૂડું કરવાનું મહારાજના ઉપયોગમાં એ બે મહિના માટે જ આવ્યો બે મહિનામાં એને એક વખત ફ્રૂટ જમાડ્યું અને એક વખત અનાજ જમાડ્યું ત્યાંથી મારા તો ચાલી નીકળ્યા બીજે દિવસે માળીને તાવ આવ્યો તાવ આવ્યો કારણ કે માળી રોજ બગીચાની અંદર આ વર્ણિની મૂર્તિ જોવાનીને ટેવ પડી ગયેલી વ્યસન થઈ જાય વ્યસન જો તમે કે જે ભક્તો આપણા છે એ ભક્તોને ઘણા બધા ભક્તોને આપણને જોવા મળે વ્યસન થઈ ગયું છે અહીં લોયાધામ ન્યૂજર્સીમાં શનિવાર થાય હરિભગતને આવવાનું વ્યસન થઈ ગયું છે યુકેમાં સભા થાય યુવાનને આવવાનું વ્યસન થઈ ગયું છે મેકનમાં સભા થાય આવવાનું વ્યસન થઈ ગયું છે વાડ જોઈને બેઠા હોય ક્યારે શનિ રવિ આવે શિકાગોમાં સભા થાય પંદર દિવસે વ્યસન થઈ ગયું છે કેટલાયને એમ થાય છે કે હવે આ સભા અઠવાડિયે કર દેવી છે વ્યસન થઈ ગયું છે વ્યસન અને એવું વ્યસન છે એ જ સારું છે માળીને વ્યસન હતું મહારાજને જોવાનું માળીએ મહારાજને બગીચામાં ન જોયા એ માળીને તાવ ચડી ગયો તાવ ચડી ગયો શ્રીજી મહારાજમાં એનું જોડાણ એવું થઈ ગયું હતું એની વૃત્તિ એવી જોડાઈ ગઈ હતી જ્યારે મહારાજ કે માછલાને જો પાણીનો વિયોગ થાય તો માછલું મરી જાય માળી એક દિવસ ફૂલના બગીચાનો માળી હતો પણ આજે વન માળીમાં ચોટી ગયો દરરોજ એ કદાચ ગુલાબને મોગરાના ફૂલને ચૂંટતો હશે પણ માળી ભાગશાળી એટલે થઈ ગયો સહજાનંદ રૂપી પુષ્પ એના હૃદયમાં ઘૂસી ગયું અનંત પુષ્પોની એ માળીએ વર્ષોથી લીધી હશે પણ ભાગશાળી એટલે થઈ ગયો કે શ્રીજી મહારાજની સુગંધ એને લઈ લીધી કેટલાય છોડવાની માવજત એને કરી હશે પણ એક સહજાનંદ રૂપી એક તપસ્વી વર્ની માવજત બે મહિના કરી એ છોડ જે એને આપે એને કદાચ વર્ષોથી કરેલા છોડોની માવજત ન આપે મહારાજમાં એવો ચોટ્યો તાવ ચડી ગયો તાવ ચડ્યો અને તાવ આવ્યો પથારી વસ થઈને બસે એ વર્ણીની મૂર્તિ જ સાંભળે કેવા હતા કેવા રૂપાળા કેવા જટાડા કેવા સૌમ્ય કેવું ધીરું ધીરું બોલતા હતા કેવા મીઠાઈના વેન હતા કેવું મારું ફ્રૂટ પ્રેમથી જમતા હતા મને પાછા વધારે ફ્રૂટોએ પાછું આપતા હતા આવા શ્રીજી મહારાજ સાથેના હેતાળ પ્રસંગોને યાદ કરતા કરતાં અતિશય તાવને મધ્યે એનું શરીર છૂટ્યું શરીર છૂટ્યું એનો દેહ પડ્યો દસ મહિના પછી સુરતની અંદર એક મોટા સાહુકારને ઘેર એ માળીનો જન્મ થયો મોટા સાવકારને તે માળીનો જન્મ થયો એનું પુણ્ય હતું શ્રીજી મહારાજને એને થોડા ફ્રૂટ અને અનાજ જમાડેલું એ પુણ્યના પ્રતાપે એને મોટા સાવકારને ત્યાં જન્મ મળ્યો શ્રી હરિ એકવાર સુરત પધાર્યા ત્યારે આ જે માળી હતો એ માળી જે સાવકારને ત્યાં જન્મ્યો હતો ત્યાંની ઉંમર પચીસ વર્ષની થયેલી હતી શહેરમાં ભગવાન સ્વામિનારાયણ આવવાના છે સુરતમાં એમની સવારી નીકળવાની છે આ એક વાયકા આખા શહેરમાં ફેલાઈ ગઈ આ છોકરો ખબર નહીં બાળપણથી જ જ્યારથી એને સ્વામિનારાયણ નામ સાંભળેલું ત્યારથી એના મગજમાં એવું રહેતું કે મારે સ્વામિનારાયણને જોવા છે મારે સ્વામિનારાયણને જોવા છે મારે સ્વામિનારાયણને જોવા છે એટલે એને પોતાના બાપને વાત કરી બાપ મોટો સાવકાર પોતાને ગેર નોકર ચાકરો બહુ રાખે પોતાના બાપને કે મારે મહારાજની સવારી જોવા જવું છે તો હું જાઉં આવે એનો બાપ ચુસ્ત વલ્લભનો વલ્લભ પંથનો ચુસ્ત અનુયાયી માનવા માનવાવાળો ગુસાઇયો વલ્લભની અંદર ગુસાઈઓ એમના મેન સાધુઓ હોય એ માનવા માનવાવાળો રોજ એનો ઉપદેશ સાંભળવાવાળો અને આ શેઠ સાહુકાર એ કે આપણે વલ્લભ સિવાય બીજે ક્યાંય જવાય નહીં અને સ્વામિનારાયણ તો જાદુગરા છે બાબરો ભૂતવશ કર્યો છે સ્વામિનારાયણ તો જાદુગરા છે દીકરા એ તો જેને વળગે એને છોડતા નથી શ્રીજી મહારાજનો ભૂત જેવો સ્વભાવ ઘેને પકડે એને શ્રીજી મહારાજ છોડતા નથી છોડતા નથી એક વખત જે મહારાજના સાચા યોગમાં આવ્યો નથી છૂટી શકતો કારણ એ છે શ્રીજી મહારાજે એવું એવા કોઈ અડદના દાનાઓ નથી નાખ્યા એવા કોઈ મંત્ર નથી નાખ્યા પણ શ્રીજી મહારાજે એવું આદર્શ જીવન બનાવ્યું છે શ્રીજી મહારાજે પોતાના સંતો ભક્તોને એવા આદર્શ બનાવ્યા છે કે જેને કોઈ જીવ અજાણ્યો જોવે પાંચ દિવસ એવા સાધુને હરિભગત ભેગા રહે એને એમ થાય જગતમાં બધું જ સારું છે પણ મહારાજ જેવું ક્યાંય નથી આ સભાઓમાં કેટલાય નવા આવેલા ભક્તો બેઠા છે એને હા કેમ પડી ગઈ કે આ મહારાજ જેવું ક્યાંય નથી કારણ એ છે કે શ્રીજી મહારાજે સદવર્તન આપ્યું છે શ્રીજી મહારાજે વર્તન દ્વારા વાતો કરી છે શ્રીજી મહારાજે પોતાના સંતો ભક્તોને એક એવો આદર્શ નિયમો આપ્યા કે જે નિયમો પાડીને સંતો ભક્તોના જીવન દ્વારા અનેક મુમુક્ષુઓ શ્રીજી મહારાજના એમાં દર્શન કરીને ખેંચાય ભગવાન શ્રીહરિ તો જાદુગરા છે બાબરો ભૂતવશ કર્યો છે આવું ઓલો બાપ છોકરાને કે ત્યારે તોય પેલો છોકરો હતો ને એની એમ થયું મારે તો સ્વામિનારાયણને જોવા જ છે કેવા છે છોકરો મહારાજને જોવા માટે ગયો શ્રીજી મહારાજની સવારી સુરતમાં ચાલી જાય મહારાજ ઘોડા ઉપર બિરાજમાનને મહારાજની સવારી જાય ને કેટલાય સંતો ભક્તો ઓલો છોકરો તો બસ આ આ સવારીને જોઈ અને એમ લાગ્યું કે અક્ષર અક્ષરધામમાંથી તેજનો ગોળો આવતો હોય હૃદયમાં શાંતિ 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 થઈ ગઈ સદગુરુ મુક્તાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી જેવા શ્રીજી મહારાજને અખંડ ધારી રહેલા એવા મોટા મોટા સદગુરુઓ શ્રીજી મહારાજની આજુબાજુ કેટલાય ભક્તો તિલક અને એ દરબારો મોટી મોટા વ્હાઈટ ડ્રેસની અંદર હંસલા જાને હોય એવા આને તો જોયા અને આની નજર ઠરી ગઈ ઓહોહો હો ઘણું જોયું પચીસ વર્ષથી ઘણું બધું જોયું ધર્મની અંદર પણ મને જે કીધું સ્વામી નારાયણ તો સ્વામી નારાયણ છે પણ આ છોકરાને આંખમાંથી આંસુડા દળદડ પડવા લાગ્યા એને એમ થયું કે આ મૂર્તિને મેં ક્યાંક જોઈ છે આનોને મારો પરિચય લાગે છે પરિચય લાગે છે પરિચય વાળો હોય ને એ જુદો પડી જાય જેને મહારાજની મૂર્તિનો પૂર્વે પરિચય છે એવો મુમુક્ષુ આ લોકમાં અત્યારે હોય તો પણ જુદો પડી જાય જેને પૂર્વે કોઈ પણ પ્રકારથી શ્રીજી મહારાજનો યોગ થઈ ગયો છે એ જુદો પડી જાય આ છોકરાને એમ થાય છે કે આ તો મારા ડીઠેલા છે આને મારે કોઈક ઓળખાણ લાગે છે તમને એવું થાય છે વાલા ભક્તો કોઈને કે તમારે શ્રીજી મહારાજને પૂર્વેની કોઈ ઓળખાણ હોય તમને એવું થાય છે તમારે ગુરુજીને કોઈ પૂર્વેની ઓળખાણ હોય પૂર્વેની ઓળખાણ વિના આવું હેત ન થાય કોઈક પૂર્વની ઓળખાનો છે તમારે છે ભગવાન સાથે પણ છે ભગવાનના મોટા પુરુષો સાથે પણ છે આપણો આ જન્મનો આદર નથી ઘણા જન્મોના આદર છે ઘણા જન્મોનો આદર છે અને ઘણા જન્મોના આદર કરીને આપણે આ લેવલ સુધી પહોંચ્યા છે હવે આપણે અહીંથી અપ જાવું છે હવે બસ આ મૂર્તિને છોડીને આપણે આપણે કોઈ ભવાટીમાં હવે ભટકવા નથી જવું ભવાટીમાં તો શ્રીજી મહારાજના ત્યાં નહીં ભટકવા દે પણ કઈ ભવાટી મૂર્તિ ભૂલાય એ જ ભવાટી મૂર્તિથી દૂર થવાય એ જ ભવાટી આત્માને અક્ષર પણ હું ભૂલાઈને મારા આત્માને વિશે પુરુષોત્તમ અખંડ બિરાજમાન છે ભૂલાય છે એ જ ભવાટી નહીં તો હવે લક ચોરાસી આપણા માથે ક્યાં છે શ્રીજી મહારાજની આ કંઠી પહેરી મોટા સદ્ગુરુનો આસરો થયો લક ચોરાસી તો ગઈ શ્રીજી મહારાજે વચનાવૃતમાં કીધું ઉતરતામાં ઉતરતો દેહ આવશે તો સુધો ઇન્દ્ર કે બ્રહ્માનો આવશે સત્સંગની મોટપ છે શ્રીજી મહારાજના વચને કહેવાય આપણા બળથી નહીં શ્રીજી મહારાજે કીધું એટલે એમ થાય લક નથી પણ ઇન્દ્ર થવું એ પણ ભવાટી છે બ્રહ્મા થવું એ પણ ભવાટી છે પ્રકૃતિ પુરુષ થવું એ પણ ભવાટી છે એવી કોઈ ભવાટીઓ આપણે ન જોઈએ આપણે તો એક સહજાનંદ જોઈએ આ જન્મે આપણે તો અહીંથી ઠેકડો મારીએ શ્રીજી મહારાજની મૂર્તિમાં કરી જઈએ માછલું જેમ પાણીમાં જ રમે એમ મારે તમારે એક દિવસ મૂર્તિમાં જ રમવું છે મૂર્તિમાં જ રમવું છે આજે આપણે કલાક મૂર્તિમાં રમી શકતા હોઈએ એક દિવસ આપણે અખંડ મૂર્તિમાં રમવું છે શ્રીજી મહારાજની શીખાથી માંડીને શ્રીજી મહારાજના ઠેક અંગૂઠાના નખ સુધી માછલું જેમ આમ સરર પાણીમાં દોડતું હોય એમ આપણે મહારાજની મૂર્તિમાં સરળ દોડવું છે દોડવું છે અને એવા દોડવા માટે જ આપણે ભેગા થયા છે આપણો આ સમુદાય એ શ્રીજી મહારાજનું જે સ્વરૂપ છે એમાં થીજવા માટે છે શ્રીજી મહારાજની જે મૂર્તિ છે એમાં ચોંટવા માટે છે માટે મહારાજની મૂર્તિને જોયા કરો લઈ લઈને બેસો આ મૂર્તિને હામી લઈને એને નિરખ્યા કરો ને જોયા કરો નિરખ્યા કરો જોયા કરો અંતરમાં ઉતાર્યા કરો મહારાજની ભેગા બોલ્યા કરો મહારાજની ભેગા કાલી ગેલી ભાષામાં વાતો કર્યા કરો એ મહારાજ હે મહારાજ તમે મને મળ્યા હવે મારે તમને નથી છોડવા તમે પણ ભલાથી ના છોડતા મારે તો તમને નથી છોડવા પણ તમે પણ મહારાજ ના છોડતા હું કદાચ ભૂલું પણ તમે મને ના ભૂલતા હું કદાચ મહારાજ તમને ચૂકી જવું પણ તમે મને ન ચૂકતા હું કદાચ તમને મૂકી દઉં પણ તમે મને ન મૂકતા વારે વારે મહારાજને વિનંતી કર્યા કરો વારે વારે મહારાજની આગળ દીન થઈને આધીન થઈને મહારાજને વસ થઈને મહારાજની દાસી થઈને એની આગળ નિરૂપણ કર્યા કરો એમાંથી એક હેતનો ફુવારો પ્રગટ થશે અને હેતના ફુવારામાં ભીંજાવાની બહુ મજા આવશે બહુ મજા આવશે જગતના કોઈ ફુવારાથી ભીંજાવાનું નથી ભીંજાવાનું છે એક સહજ ફુવારાથી એ ફુવારામાં એકવાર આપણે ભીંજાશું એ ફુવારાથી આપણે એક વખત ભીંજાઈ જઈશું આખા જગતના કોઈ ફુવારા આપણને ભીંજવી નહીં શકે માયાના ફુવારાઓથી અનંતવાર આપણે પલળ્યા પણ શાંતિ ન થઈ માયાના પ્રવાહો અને વિષયોના પ્રવાહોમાં આપણે અનંત વખત વહી ચૂક્યા પણ આપણને શાંતિ ન થઈ આપણે ક્યાંના ક્યાં પૂગી ગયા હવે આપણે સહજાનંદના પ્રવાહમાં વહેવાનું છે ગુરુજી જેવા મોટા પુરુષની આજ્ઞામાં વહેવાનું છે સંતો ભક્તોની સેવામાં વહેવાનું છે હવે તો બસ પહોંચવું છે એક મહારાજની મૂર્તિ સુધી જ એક મહારાજની મૂર્તિની અંદર મસ્ત થવું છે જે ગુરુજીનું સૂત્ર છે મહારાજમાં મસ્ત રહો એ જ આપણે કરવું છે આ દેહે કરીને એ કરવું છે દેહ મૂક્યા પછી પણ એ જ કરવું છે એ માળી છોકરામાં જન્મ્યો છે અને એમ લાગે છે મારે ને મહારાજને કોઈ સંબંધ છે પૂર્વના સંબંધવાળાને મહારાજને જ્યારે જોવે છે સાધુને જ્યારે જોવે છે ત્યારે તરત ચોટી જાય છે એક અમારે ઉમર ગામની અંદર પુનિત કરીને છોકરો છે ગુરુજીને એને પહેલી વખત જોયા એને ઘેર પધરામણીએ ગયા હતા અને ગુરુજીને એને પહેલી જ વખત જોયા અને છોકરો રડ્યા કરે રડ્યા જ કરે રડ્યા જ કરે રડ્યા જ કરે ગુરુજી એની બાજુ જોઈને હસ્યા કરે એ રડ્યા કરે ના ના છોકરો પહેલી વાર ગયા પછી ગુરુજી પૂછે બેટા તું કેમ રડે છે તો કે મને ગુરુજી ખબર નહીં હું આ કપડું જોઉં છું અને પાછો બસ એટલું બોલ્યો ને ફોકે ફોકે રડવા લાગ્યો હું તમને જોઉં છું અને મને રડવું આવે છે પછી બીજી વખત ગુરુજી સિવાય અમે સંતો ગયા સંતોને જોઈને રડ્યા કરે એ કે હું સાધુને જોઉં મને રોવું છે જીવનમાં પહેલી વાર સાધુ જોવાવાળા જીવનમાં પહેલી વાર એને ગેર સાધુની પધરામણી થાય અને છોકરો સાધુને જોઈને રડ્યા કરે શું કારણ પૂર્વનો છે પૂર્વમાં જેને મહારાજે અંત્યના બીજામાં કીધું જેને સત્પુરુષનો યોગ પૂર્વે થયો હશે એની અંદર જ આ જન્મે જે સંસ્કાર દેખાય છે પૂર્વના યોગે કરીને છે અત્યારે પણ જેને સંસ્કાર થતા હશે સત્પુરુષના યોગે કરીને જ થાય છે ભવિષ્યમાં થશે સત્પુરુષના યોગે કરીને જ થશે મહારાજને જોઈને આ છોકરાને એમ થાય છે મેં મહારાજને ક્યાંક જોયા છે મેં ક્યાંક જોયા છે મનમાં વિચાર થયો સ્વામિનારાયણને ક્યાંક ભાડ્યા છે સાથે આવેલા જે સિપાહીઓ હતા એ બધાય ઓલા છોકરાને કહે છે છોકરાને કહે છે મત રોના રડીશ નહીં કેમ રડે છે સવારી તો જતી રહી ત્યાં સુધી આ છોકરોએ સવારીને જોતો જોતો રડતો રહ્યો પછી ઘેર આવ્યો પોતાના પિતાને વાત કરી શેઠ કે મેં તને ના પાડી હતી છોકરો પોતાના બાપને કહે છે કે મેં સવારી જોઈ ભગવાન સ્વામિનારાયણને જોયા અને મને એમ લાગ્યું કે જાણે પૂર્વનો મારો એની સાથે સંબંધ છે જેને પૂર્વથી ભગવાન સાથેનો સંબંધ હોય એ મુમુક્ષુને સતત એવું થાય કે મારો ભગવાન સાથેનો પૂર્વનો કોઈ સંબંધ છે એના પિતાને વાત કરી શેઠ કે મેં તને ના પાડી છતાં તું ગયો ને જાદુ કરી દીધું ના ને સ્વામિનારાયણે જાદુ કર્યું ને બોલો છોકરો કે બાપા મારે તો એની પાસે જ જવું છે મારે તો સ્વામિનાયનને મળવું છે મારે એમને પૂછવું છે કે મારે તમારે પૂર્વે આપણે ક્યાં ભેગા થયા છે મને હૃદયમાં બહુ શાંતિ થઈ ગઈ મારે ત્યાં જવું છે ક્યાં શ્રીરંગ ક્ષેત્રની અંદર ફ્રૂટ લાવીને મહારાજને જમાડ્યા હતા ક્યાં શ્રીરંગ ક્ષેત્રની અંદર એક વાર અનાજ જમાડ્યું હતું એ શ્રીજી મહારાજે આ છોકરા ઉપર કેવું જાદુ કર્યું કેવું જાદુ કર્યું આ કેટલા દયાળુ કહેવાય મહારાજ કે એક વખત જેને આટલું કર્યું એની પાછળ મહારાજ આટલા દોડે એ એને પકડવા નથી ગયો સ્વામી એને પકડવા એ નથી ગયો નારાયણે એને ઝાલ્યા છે હું તમે મહારાજને ગોતવા નથી નીકળ્યા મહારાજે મનન તમને ગોત્યા છે મોટા પુરુષોએ મને તમને ગોત્યા છે આપણે ગોતવા નહોતા નીકળ્યા આત્યંતિક કલ્યાણ આપણે નહોતા નીકળ્યા આપણે કાંઈ લંડન અમેરિકા સુધી પહોંચ્યા નક્કી કરીને નહોતા નીકળ્યા સ્વામિને એકાંતિક ભક્ત થવું છે લંડન અમેરિકા આવ્યા તે દીતો તો પૈસા કમાવાનો ઈશક સુખિયા થવાનો ઈશક આ દેશની અંદર સેટ થવાનો ઈશક પણ મહારાજ અને મોટા પુરુષો આપણને ખોળતા ખોડતા આવ્યા અને એમને આપણા લક્ષ બદલાવ્યા કે આ લોકની અંદર આપણે કેટલા દિવસ રહેશું આ દેહ છે તો માટીનો પીંડો છે કાલ તૂટી જશે પણ આપણે તો એકાંતિક થવું છે પુરુષોત્તમ મસ્ત થાવું છે ત્યારે આપણે કમર બાંધી અક્ષરધામની અંદર ઠેક પૂગવા અક્ષરધામની હદમાં પૂગવા અક્ષરધામના અક્ષર મુક્ત થવા ત્યારે આપણે કમર બાંધી છે મહારાજ આપણને દયાએ કરીને મળ્યા છે પછી તો એ ઘેર આવ્યો અને પિતાના વાત કરી શેઠ કે તને એવું તારી ઉપર જાદુ કર્યું છે પછી શેઠને થયું કાની ઉપર કંઈક જાદુ થઈ ગયું છે એટલે એનો જાદુ ઉતારવા માટે પોતાના ગુમાસ્તાને બે રૂપિયાની બરફી બે રૂપિયાને ખેંસ્યા કંકુ અને ફૂલના હાર લઈ અને ગુસાઈજી પાસે બેટ ધરજે અને આ છોકરાને પગે લગાડજે છોકરાને લઈને ગુમાસ્તો ગયો ગુમાસ્તાને કે જે આપણા ગુસાઈજી પાસે આ બે રૂપિયાની બરફી ખેંસ્યું કંકુન ફૂલનો હાર ગુમા ત્યાં એમને આપજે હાર પહેરાવજે આ છોકરાના માથે હાથ મુકાવજે અને સ્વામિનારાયણ વળગી ગયો છે સ્વામિનારાયણનો જાદુ આની પર લાગી ગયો છે હૉલો ગુમાસ તો છોકરાને કે ચાલ છોકરાને લઈને ચાલ્યા ત્યાં રસ્તામાં છોકરો કે મારે આ ભેટ સ્વામિનારાયણને ધરવી છે ઓલા ચાકરને છોકરો કે મારે આ ભેટ સ્વામિનારાયણને ધરવી છે એના બાપાએ મોકલ્યા છે ગુસાઈજી પાસે છોકરો રસ્તામાં કે મારે સ્વામીને ભેટ ધરવી છે મને ત્યાં લઈ જાઓ મને ત્યાં લઈ જાઓ પેલો ગુમાસ્તો કે પણ તારા બાપાએ કીધું છે ગુસાઈજી પાસે જવાનું મારે તને ત્યાં કેમ લઈ જવાય ત્યારે ત્યારે ઓલો છોકરો કે છે કે હું તને દસ રૂપિયા ભેટ આપીશ દસ રૂપિયા ભેટ આપીશ પણ તું મને ભગવાન સ્વામિનારાયણ પાસે લઈ જા અને ત્યારે ગુમાસ તો એને મહારાજ પાસે લઈ ગયો મહારાજ પાસે લઈ ગયો અને મહારાજ પાસે ભેટ ધરી મહારાજ પાસે ભેટ ધરી મહારાજની હામું જોઈને આ છોકરો તો બસ રોયા જ કરે રોયા જ કરે રોયા જ કરે એના આંખમાંથી આંસુડા પડતા જાય દળ દડ દળ મહારાજ આગળ પોતે બરફી ખેસિયા કંકુ ફૂલનો હાર મહારાજને પહેરાવ્યો અને મહારાજ હામું જોઈને રોયા કરે અને મહારાજે પૂછ્યું બેટા કંઈ પૂછવું છે તારે તારે કોઈ પ્રશ્ન છે અને ત્યારે જ્યારે આવો પ્રશ્ન પૂછ્યો કે તારે કોઈ પ્રશ્ન હોય તો તું કે ત્યારે આ છોકરો કે છે છોકરો કહે છે કે મહારાજ મને એવું લાગે છે કે મારો ને તમારો ક્યાંક યોગ થયો છે મેં તમને ક્યાંક જોયા હોય મેં તમને ક્યાંક અનુભવ્યા હોય એવું મને લાગે છે મહારાજ કે છે દીકરા આજથી પચીસ વર્ષને દસ મહિના ઉપર તું શ્રીરંગ ક્ષેત્રની અંદર માળી હતો ત્યાં તે મને કેળા અને રોટલી જમાડેલી મને બે મહિના સુધી તે ફ્રૂટ પણ આપેલું એના પુણ્ય કરીને તારો આ શેઠને ત્યાં જન્મ થયો છે જન્મ થયો ત્યાર પછી તને પુણ્ય કરીને આજે મારો યોગ થયો છે છોકરો કે મારો બાપ મને તમારી પાસે નથી આવવા દેતો મારો બાપ તમારું મને ભજન નહીં કરવા દે મને તમારો સાધુ કરી દો મારે સાધુ જ થવું છે આ સાધુ થવાના સંકલ્પ જેને તેને નથી થતા સાધુ એ પૃથ્વી ઉપર આવતા હોય છે સાધુ એ પૂર્વના અનેક જન્મોથી યોગ ભ્રષ્ટ હોય છે કે જે શ્રીજી મહારાજને મળવા માટે કેટલાય જન્મોથી મથતા હોય છે એ ભગવાનના સાધુ થાય છે કોઈ ભગવાનના મોકલેલા હોય છે એ ભગવાનના સાધુ થાય છે સંસારના ઉમરાઓ છોડવા એ દરેકથી થાતું નથી ઘરના ઉમરા છોડવા સંસાર યોને છોડીને નીકળી જવું એ દરેકથી થાતું નથી એ જેનાથી થાય છે એવા જે જે સત્સંગની અંદર દેખાય છે એ પુરુષો પૂર્વની અંદર કાંઈક મહારાજ સાથેના સંબંધવાળા છે સીધું નથી થતું નથી થતું આને કીધું મારે સાધું થવું છે અને ત્યારે મહારાજ કહે છે આ ઘટનાથી યાદ રાખે ગ્રહસ્થ ભક્તો કે તમારા ઘરમાં આવું કોઈ ક્યારેક કોઈ આત્મા આવ્યો હોય મને જ્યારે આવા સંકલ્પ થાય માનવો પૂર્વનો છે અમારે આને નથી રાખવાનો મહારાજને સોંપવાનો છે જો કે આ સભામાં બેઠેલા તો એવા છે કે કદાચ એવો આવેલો ના હોય ને તો એવો કરીને મહારાજને હોપી દે એવી હમજનોવાળા ભક્તો બેઠા છે મહારાજ કહે તારો બાપ ઉપાધિ કરશે તું સાધુ થાય તારો બાપ મોટો સાહુકાર આખું સુરત ઊંચું લે અમારે ત્યાં કેટલી વખત આવવાનું કેટલી ઉપાધિ થાય ઓલો કહેતો પછી મને એક કામ કરો મને વર્તમાન ધરાવો અને મને કંઠી બાંધો ત્યારે મહારાજ કે હું તને વર્તમાન ધરાવું છું પણ તારે કંઠી તને નહીં બાંધું તારે કંઠી નહીં રાખવાની તારું કલ્યાણ આ સાધુનું જેવું કલ્યાણ થશે તને સાધુ થવાની ઈચ્છા છે ને આ સાધુનું જેવું હું કલ્યાણ કરીશ એવું તો કલ્યાણ તારું કરીશ જા છોકરો રાજી થઈ ગયો મહારાજે કીધું સાંભળ તારે ઉપરથી વલ્લભનું ભજન કરવાનું અને અંદરથી સ્વામિનારાયણ ભજન કરવાનું કોઈને ખબર ન પડવી જોઈએ તું કોનું ભજન કરે છે ઉપરથી વલ્લભ 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 કરવાનું પણ અંતરમાં સ્વામિનારાયણ સ્વામિએ ભજવાનું અંતરમાં મારી મૂર્તિનું ધ્યાન કરવાનું અંતરમાં મારી સાથે તારે હેત રાખવાનું મહારાજ કેવા વિચક્ષણ મહારાજ કેટલા વ્યવહારું આ છોકરાનું કલ્યાણ થઈ જાય એનો બાપ ઉપાધિ કરે નહીં કોઈ રીતે સુરતની અંદર સત્સંગને નુકસાન થાય નહીં એવો મહારાજે વચ્ચેનો રસ્તો કાઢ્યો અને વર્તમાન ધરાવ્યા કંઠી ના બાંધી શ્રીજી મહારાજ છે સમર્થ છે જે ધારે કરે એ છોકરો ઘેર ગયો પાછો ઘેર ગયો એટલે એના બાપે પૂછ્યું કે ગુસાઈજીએ માથે હાથ મેલ્યા હતા છોકરાએ હા કહી હા ગુસાઈ જે માથે હાથ મેલ્યા હતા ગુમાસ્તાને કંઈ બોલવાનું નહોતું કારણ કે દસ રૂપિયા આપી દીધા હતા એટલે એને તો કહ્યું ગુસાઈ પાએ જે આવ્યા એ છોકરો ઉપરથી વલ્લભનું ભજન કરતો અંતરથી સ્વામિનારાયણને ભજતો સત્સંગના ઇતિહાસમાં લખાયું અંધકાળ આવ્યો અંધકાળ આવ્યો મોટી ઉંમર એની જ્યારે થઈ ભગવાન શ્રીહરિને લેવા માટે આવ્યા લેવા માટે આવ્યા આધારણ સ્વામી લખે છે જો જીનને સેવા કરી હૈસે તિન કુ દેવત હૈ હરી તૈ તાકુ ભૂલત નહીં હારી કાબ હો તાકુ ભૂલત નહીં હારી કાબ હો અંતર જામી કહાવત સબહું અંતર જામી કહાવત સબહું અંતર જામી મહારાજ છે જેની એની સેવા કરીને ભૂલતા નથી મેકનની અંદર જે કથા રેગ્યુલર ચાલે છે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ જે મહારાજની પાસે કરતાલો લઈને વરતાલમાં ગોમતીના કાંઠે નૃત્ય કર્યું છે શ્રીજી મહારાજ રાજી થયા છે સ્વામીને કીધું છે સ્વામી વરદાન માગો અને ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી જે પંદર વરદાનો માગ્યા છે બાર વરદાનો આપણે અત્યાર સુધીમાં જોયા છે તેરમું વરદાન એ આ જ ચોપાઈઓને અનુરૂપ છે એટલે આની ભેગા લઉં છું કે આજે જે મહારાજની સેવાની વાત આવી એવી જ આ ચોપાઈ છે કારણ કે આજે મેકનના ભક્તોની સભા પણ છે

તેરમું વરદાન સ્વામી એ માગ્યું કે સંત જનકી સેવા બની આવે ઇતનો જીયમે લાભ રહાવે ભગવાનની સેવા હોય કે સાધુની સેવા હોય લાભ એટલો જ છે સેવા એ લાભ છે એ ચાહે ભક્તની સેવા હોય ચાહે મંદિરની સેવા હોય ચાહે સત્સંગની સેવા હોય ચાહે નાના બાળકની સેવા હોય સત્સંગના કોઈ પણ જે સેવા કરે છે ભગવાન એને બહુ માની લેશે ભગવાન બહુ માની લે છે તાકુ ભૂલત નહીં હરિકબહુ એને ક્યારેય ભગવાન ભૂલતા નથી ગામ માળિયામાં મકન ભટ્ટ નામે એક વૈષ્ણવ હતા જાતના વૈષ્ણવ જ્યારે સાધુ આવે ત્યારે અથાણુંને છાસ પહોંચાડે વૈષ્ણવ ભક્ત પણ ભગવાનના સાધુ પ્રત્યે ભાવ એટલે જ્યારે પણ સાધુ આવે ત્યારે છાસ અને અથાનું પહોંચાડે ઘણા વર્ષ સુધી એને આવી રીતે નિષ્કપટ ભાવે સેવા કરી બસ એને એવું હતું પોતે તો વૈષ્ણવ હતા પણ એમ હતું કે સાધુ છે સારા આવા ધર્મ નિયમવાળા સાધુ એની સેવા આપણને ક્યારે મળે એટલે સેવા કરતા એને ખાલી છાસ અને અથાણું બે વસ્તુ પહોંચાડવાનો એનો નિયમ કે આવા સાધુ જમે રોટલા તો ત્યાં આગળ હરિભક્તોના હોય એ મળે ને હરિભક્તો હરિભક્તો આપતા જ હોય રસોઈ પણ એક ભાવ કે સાધુ માટે આપણે કંઈક આપીએ આપણે પણ ઘણી વખત ઘણા ભક્તોને ત્યાં જતા હોઈએ આજુબાજુની અંદર કોઈ ધાર્મિક ભક્તો રહેતા હોય કે જે ભગવાન સ્વામીને ન માનતા હોય પણ એ એના ઈષ્ટદેવને ભજતા હોય પણ એને એમ હોય કે સાધુ છે સંતો આવ્યા છે તો એના માટે ફ્રૂટ લઈ જઈએ એના માટે કંઈક લઈ જઈએ એને કંઈક જરૂરી શાકભાજી આપીએ આવી રીતે સેવા કરીએ એમાં વૈષ્ણવ ભક્ત પણ એને સંતોને અથાણું અને છાસ જ્યારે પણ સંતો આવે ત્યારે એને અથાણું છાસ પહોંચાડવાનો નિયમ નિષ્કપટ ભાવે સેવા કરી કોઈ કપટ નહીં એક દિવસ રાત્રે મહારાજે દર્શન દઈને એ મકન ભટ્ટને કીધું મહારાજે દર્શન દીધા કારણ કે જ્યારે સાધુ આવે ત્યારે આ અથાણું છાસ તો આપતા પોતાને ઘેરથી માગો ભટ્ટ જે માગો તે આપું જે માગો તે આપું ઓલો મકન ભટ્ટ કે પણ તમે કોણ હું સ્વામિનારાયણ શું આપવા આવ્યા છો તો કે હું ભગવાન છું તમે મારા સાધુને અને છાસ આપો છો જ્યારે જ્યારે આવે ત્યારે આપો છો આ સેવા કરો છો એટલે હું તમારા પર રાજી થયો છું તમે જે માગો એ આપું મકન ભટ્ટ ચુસ્ત વૈષ્ણવ પણ જ્ઞાની હતા કારણ કે મુક્તિ આ જગતની અંદર મુક્તિ શબ્દ એ જ્યાં જ્યાં છે ત્યાં યોગ્ય છે અને એનું સ્વરૂપ માયાથી પર થવું એમ જ છે એ પછી શ્રીમદ્ ભાગવતને પૂછો તોય ભલે કે શ્રીમદ સત્સંગી જીવનને પૂછો તોય ભલે પણ મુક્તિ એટલે માયાથી પર થવું આ ભક્તને એવી ખબર હતી સંતો પાસે અથાણુને છાશ આપતા ત્યારે સંતો વાતો પણ કરતા અને સંતો કહેતા કે ભગવાન સ્વામિનારાયણ તો અંત કાળે પોતાના આશ્રિતને લેવા આવે મકન ભટે કીધું કે જો તમે રાજી થયા હો તો મને આ એકાદશીએ તમારું ધામ અક્ષરધામ તેડી જાઓ ત્યારે મહારાજે હા પાડી કે હું તમને એકાદશી લેવા માટે આવીશ ઓહો છાસ ને અથાણામાં અક્ષરધામ બોલો કારણ કે શ્રીજી મહારાજનો સ્વભાવ છે પોતાની સેવા કરે કે પોતાના સાધુની સેવા કરે નહીં પણ ભગવાન ભૂલતા નથી ઘેર જઈને પટેલે પોતાની પત્નીને વાત કરી કે મને તો આજે ભગવાન સ્વામીને દર્શન આપ્યા અને મને ધામમાં તેડી જાશે એકાદશીના દિવસે ધામમાં તેડી જાશે ત્યારે એમની પત્ની આ વાત સાંભળીને બોલી કે તમને ધામમાં તેડી જાશે એવું તમે શું કર્યું તમને અક્ષરધામમાં ભગવાન સૌમીને તેડી જશે અને ત્યારે આ બાઈ આ બાઈને એના ધનિયા મકન ભટ્ટ એવું કે છે કે એટલા માટે મને તેડી જશે કે મેં એ સંતોને ભગવાન સૌમ્યના સાધુને અથાણું છાશ હું નહીં દર વખતે લઈને જાતો એ અથાણું ને છાશ આપે ને એટલે મને દર્શન આપે ને મને એકાદશી લઈ જશે ત્યારે એની પત્ની કે છાસનું વલોણું કરનાર તો હું છું તે મારો શું વાંક ઓહો ધન્યવાદ છે આવી બાઈને ને કે જેને આવો સંકલ્પ થયો કે મારે ધામમાં જવું છે છાસનું વલોણું તો મેં કર્યું છે માટે મહારાજને એવું કહો કે મને પણ સાથે તેડી જાય કારણ કે મેં છાસ વલોવી એ છાશ લઈને તમે સાધુને આપવા જતા અથાના મેં બનાવ્યા છે અને તમે એ સાધુને આપ્યા તમે તો લઈ જવાની સેવા કરી પણ બનાવવાની સેવા તો મારી છે ને તો મહારાજને કોને કે મારી સેવા બાજુ મહારાજે કેમ ના જોયું ત્યારે મકન ભટ્ટે સંકલ્પ કર્યો મહારાજ પ્રગટ થયા મહારાજને પ્રગટ થયા અને મકન ભટ્ટે પ્રાર્થના કરી કે મારી ઘરવાળી આવું કે છે પ્રભુ તો એને પણ ધામમાં લો ત્યારે મહારાજ કે બંને સાથે નહીં તમે બંને સાથે નહીં કારણ કે તમારી નાતમાં બ્રાહ્મણો થોડા છે અને તમારી સ્ત્રીને બીજના દિવસે તેડી જશું તમારા નાતમાં બ્રાહ્મણો થોડા છે ને એટલે તમને એકાદશીએ અને તમારી સ્ત્રીને બીજને દિવસે એટલે બધાને વધારે પડતી તકલીફ ના પડે એકાદશીને પછી પૂનમ પછી બીજ ત્યારે લઈ જાશું એકાદશીના દિવસે ભટ્ટે ગામના હરિભક્તોને તેડાવીને કીર્તનો બોલવા કહ્યું રાત્રે દસ વાગે મહારાજ લડત લઈને આવ્યા બધા એને દર્શન ધ્યાન મકટ ભટ્ટ કે આ મહારાજ આવ્યાનું હું જાઉં છું એમ કહીને એમને દેહ મેલ્યો એમની પત્ની કે મને પણ મહારાજ લેવા આવવાના છે ને બીજના દિવસે એકાદશી ગઈ બારસ તેરસ ચૌદસ પૂનમ પડવો ને બીજ આવી ત્યારે એમના પત્નીએ પણ એ જ રીતે બોલીને દેહ મૂક્યો અને મહારાજ એને પણ લેવા આવ્યા અથાનાને છાસ ખાલી સાધુને આપ્યા આટલી સેવામાં મહારાજ ધામમાં લઈ ગયા માળીને માળીને ખાલી આટલું જમાડ્યું એટલી સેવામાં મહારાજ એને પોતાની પોતાની પોતે વર્તમાન ધરાવી અને એને પોતાના ધામમાં અંધકારે લઈ ગયા આ મહારાજ આટલા દયાળુ છે આવા શ્રીજી મહારાજ આપણને મળ્યા છે આવા શ્રીજી મહારાજ આપણને મળ્યા એક કથા નાની કહી દો મેંદરડાની અંદર પ્રેમજી ઠક્કર પોતાની દુકાનની અંદર રાત્રે સૂતા હતા હરિભગત હતા આપણા મહારાજ અને સંતોના દર્શન થયા પોતે જાગીને પગે લાગ્યા અને મહારાજને કે અત્યારે ક્યાં જાઓ છો મહારાજ કે તમારી ગાયને તેડવા જઈએ છે પ્રેમજી ઠક્કરને કે પ્રેમજી કે ગાયને એવું શું પુણ્ય છે તેડવા પધારો છો ત્યારે મહારાજ કે ગાયનું દૂધ સાધુ અને બ્રહ્મચારી જમ્યા અને અમને ધરાવ્યું હતું એમ કહીને એમના ઘેર પધાર્યા અને ગાયના જીવને ધામમાં તેડી ગયા સવારે પ્રેમજી પોતાને ઘેર આવ્યા દુકાનમાં રાત્રે હૂતાતા હતા અને પછી હવારમાં ઘેર આવ્યા ત્યાં ગાય માથું નમાવેલી જોઈ અને વાત સાચી લાગી વાત માણસોને કહી ગાયનું દૂધ મહારાજ કે અમારા ઉપયોગમાં આવ્યું ગાયને મહારાજ લઈ ગયા શ્રીજી મહારાજના ઉપયોગમાં જે કોઈ રીતે જે કોઈ આવે છે એનું મહારાજ નોંધ રાખે છે આપણે બહુ મોટા ભાગશાળી છીએ આપણને આ લોયાધામની સેવા મળી છે આપણને લોયાધામ પરિવારના સભ્ય થવા મળ્યું છે આપણને પૂજ્યપાદ ગુરુજીની સેવા મળી છે શ્રીજી મહારાજની સેવા આપણને મળી છે આ સંતો ભક્તોની સેવા આપણને મળી છે આવો દિવ્ય સત્સંગ આવો અલૌકિક સત્સંગ એની અંદર તન મન અને ધનથી આપણે સેવા કરવી બીજે ક્યાંય ટાઈમ ના બગાડવો અહીંના ભક્તો તો ઘણા બધા પીઢ અને મોટા છે યુકેની અંદર ઘણા યુવાન ભક્તો બેઠા છે અને હું ખાસ તમને નમ્ર પ્રાર્થના કરું વિનંતી કરું કે તમે ક્યારેય પણ આપણી શનિવારની સભાઓ ન ચૂકતા શનિ કે રવિવારની જે સભા ત્યાં રેગ્યુલર થાય છે તમે યુવાન છો પણ તમે એ સભાઓને નથી જ ચૂકતા પણ ક્યારેય ના ચૂકતા ક્યારેય પણ એ સભાને છોડીને તમે બીજું કાર્ય કરવા ક્યાંય ન જતા આ શિબિર આજે તમારી ચાલી રહી છે આજે તમે અલગ અલગ વિષયો ઉપર બધા ત્યાં બોલ્યા છો આજે શિકાગોના ભક્તો મેકનના ભક્તો તમે બધા રાજી થાવ એવું છે આ યુકેના ભક્તો ત્યાં એ નવા નવા યુવાનો આજે સંત મહિમા ઉપર ભક્ત મહિમા ઉપર અલગ અલગ એવા બાર પંદર વિષયો ઉપર પોતે પંદર પંદર વીસ વીસ મિનિટ કથાઓ કરીને ત્યાં શિબિરને હેન્ડલ કરી રહ્યા છે અત્યારે એમની શિબિર એવી તમારી સરસ ચાલી રહી છે એટલે તમારી કથા વાર્તા આવી રીતે અખંડ બસ આવું વાંચન રાખજો થોડું થોડું આવો બોલવાનો અભ્યાસ રાખજો જેનાથી તમને વાંચન પણ થાય અને થોડું થોડું તમને જ્ઞાન પણ થતું જાય દિવસે ને દિવસે તમારા બધાનો સત્સંગ વધતો રહે આ શિબિર આપણી ખૂબ સુંદર તમારી સરસ રીતે ત્યાં યુકેની અંદર પૂર્ણ થાય આ શિબિરની અંદર તમને બધાને નવું નવું જોમ મળે નવો નવો ઉત્સાહ મળે નવું નવું મહારાજને ભજવાનું તાન મળે ઓહો એક નિષ્ઠા એક ઈષ્ટની નિષ્ઠા એક ગુરુની નિષ્ઠા એક સંત ભક્તની નિષ્ઠા એક પ્રકારની જ નિષ્ઠા એક હરખું જ વાતાવરણ એક સરખી જ વાત એક સરખા જ અંગ આવા તમારા બધાના થાય એવી મહારાજના ચરણો પ્રાર્થના કરું છું સાથે સાથે મેકનની અંદર અને લોયા લોયાધામ શિકાગોની અંદર આપણા પરિવાર ભક્તો તમે બધા ત્યાં સભા કરી મહારાજ સર્વને આપણને સેવા કરવાનું બળ આપે પોતાની મૂર્તિને વિશે આપણને અખંડ રાખે ગુરુજી જેવા મોટા પુરુષની અનુવૃત્તિમાં રહેવાનું બળ આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું बलहरिकृष्णमहाराजनिजय श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे हरिकृष्णमहाराजनीजय